हेलो स्टूडेंट्स, वेलकम टू एवी एजुकेशनल चैनल। आज आपणे धोरण 11-12 मां इंग्लिश ग्रामर मां ट्रांसफॉर्मेशन जेमा टेन्स चेन्ज जेनो त्रीजो लेक्चर शुरू करवा जई रह्या छीए। आगळ बे लेक्चर मां आपणे बे प्रकारना वाक्योनी वाक्य रचनानी चर्चा करी, एसर्टिव सेंटेन्सीस, नेगेटिव सेंटेन्स। આજે આ લેક્ચરમાં આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ મીન્સ કે પ્રશ્નાર્થ વાક્યો તેની ચર્ચા કરીશું। સૌ પ્રથમ તેનું ફોર્મ મીન્સ કે વાક્ય રચના જોઈએ। તો વાક્ય રચનામાં સૌથી પહેલા હેલ્પિંગ વર્બ, સબ્જેક્ટ વર્બ, ઓબ્જેક્ટ અધર વર્બ્સ। હવે नेगेटिव सेंटेंस में आपणे जे हेल्पिंग वर्ब नो उपयोग कर्यो हतो एना एज हेल्पिंग वर्ब अहीं पण आवशे। फर्क एटलो छे के त्यां एटले के नेगेटिव सेंटेंसीस में आपणे सब्जेक्ट पछी हेल्पिंग वर्ब मुकता हता, अहीं सब्जेक्ट नी पहेला हेल्पिंग वर्ब मुकशुं, एटले के આપણા વાક્યની શરૂઆત જ હેલ્પિંગ વર્બથી થશે। અલગ અલગ ટેન્સ પ્રમાણે અલગ અલગ હેલ્પિંગ વર્બનો ઉપયોગ થશે। અને અહીં જે વાક્ય રચના આપેલી છે એ મુજબ એ ટેન્સનું વાક્ય બનશે। તો સૌ પ્રથમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં हेल्पिंग वर्ब तरीके डू अथवा तो डज नो उपयोग थाय छे। हवे जो करता त्रीजो पुरुष एक वचन होय तो डज नो उपयोग थाय, बाकी बधे डू नो उपयोग थाय। हवे अहीं सेंटेन्स वाक्य मां सब्जेक्ट एटले के करता छे राम, जे त्रीजो पुरुष एक वचन छे, एटले अहीं हेल्पिंग वर्ब तरीके ડજ નો ઉપયોગ થયો છે। તો સૌ પ્રથમ હેલ્પિંગ વર્બ ડજ વાક્ય રચના પ્રમાણે, ત્યાર પછી સબ્જેક્ટ રામ, ત્યાર પછી મેઇન વર્બ જેને આપણે કહીએ છીએ પ્લે, અને પછી ઓબ્જેક્ટ કે અધર વર્ડ્સ ક્રિકેટ, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક। હવે જ્યારે વાક્યમાં એટલે કે નેગેટિવ સેન્ટેન્સ હોય કે ઇન્ટ્રોગેટિવ હોય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડૂ કે ડઝનો ઉપયોગ થયેલો હોય ત્યારે એના પછી જે મેઇન વર્બ આવે એ હંમેશા વી વન આવે। બીજો ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ, જેમાં હેલ્પિંગ વર્બનો ઉપયોગ આપણે કર્યો છે ડીડનો, હેલ્પિંગ વર્બ તરીકે, કારણ કે સિમ્પલ પાસ્ટ ટેન્સનું હેલ્પિંગ વર્બ છે ડીડ। તો સૌ પ્રથમ ડીડ, પછી સબ્જેક્ટ રામ, મેઇન વર્બ તરીકે અહીં પણ વી વન જ આવશે પ્લે, અને છેલ્લે ક્રિકેટ ઓબ્જેક્ટ અથવા તો અધર વર્બ્સ। તો આ બંને ટેન્સમાં જ્યારે આ બે ટેન્સનું કોઈ વાક્ય નેગેટિવ હોય કે ઇન્ટ્રોગેટિવ હોય ત્યારે એમાં વી વન નો ઉપયોગ થાય છે, કારણ કે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં હેલ્પિંગ વર્બ તરીકે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડુ ડઝ નો ઉપયોગ થાય છે અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ડીડ નો ઉપયોગ થાય છે। એટલે કે ડુ ડઝ અને ડીડ પછી જે મેઇન વર્બ આવતું હોય એ હંમેશા વી વન આવે। ત્યાર પછી સિમ્પલ ફ્યુચર ટેન્સ, તો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં હેલ્પિંગ વર્બ તરીકે આવશે શેલ અથવા વિલ, તો અહીં સબ્જેક્ટ રામ છે એટલે વિલ આવ્યું છે, તો વિલ રામ પ્લે ક્રિકેટ। કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ચાલુ વર્તમાન કાળ, જેના હેલ્પિંગ વર્બ તરીકે એમિઝાર, આ ત્રણનો ઉપયોગ થાય ટુ બી ના ક્રિયાપદ, કરતા પ્રમાણે જે લાગુ પડે તે મૂકવા, અહીં કરતા રામ છે એટલે આપણે મૂક્યું છે ઇઝ, પછી સબ્જેક્ટ રામ, વર્બ, તો અહીંયા વર્બ તરીકે વી વન પ્લસ આઈએનજી આવે છે પ્લેઇંગ, કારણ કે ચાલુ ક્રિયા આપણે બતાવવાની છે, અને છેલ્લે ક્રિકેટ।
એવી જ રીતે કન્ટિન્યુઅસ પાસ્ટમાં હેલ્પિંગ વર્બ તરીકે આપણે ઉપયોગ કરવાનો થાય વોઝ અથવા વેર. અહીં કરતા રામ છે એટલે અહીં વોઝ આવ્યું, તો વોઝ રામ. એના પછી પણ વીવન પ્લસ આઈએનજી આવે વર્બ તરીકે, એટલે કે આઈએનજી વાળું રૂપ આવે, કારણ કે અહીંયા પણ ચાલુ ક્રિયા બતાવવાની છે. અને છેલ્લે ક્રિકેટ. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં હેલ્પિંગ વર્બ તરીકે હેવ અથવા હેઝનો ઉપયોગ થાય. કરતા પ્રમાણે અહીં હેઝ આવ્યું, કારણ કે રામ ત્રીજો પુરુષ એક વચન છે. ત્રીજો પુરુષ એક વચન હોય કરતા ત્યારે હેઝ આવે, બાકી બધે હેવ આવે. તો હેઝ રામ. પછી જે વર્બ મૂકવાનું થાય એ આપણે વી થ્રી મૂકવાનું છે, એટલે કે ભૂતકૃતંતનું રૂપ. તો અહીં પ્લેડ આવ્યું, એ વી થ્રી છે. અને છેલ્લે ક્રિકેટ. હેઝ રામ પ્લેડ ક્રિકેટ. એવી રીતે પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં હેલ્પિંગ વર્બ તરીકે હેડનો ઉપયોગ થશે. એક જ હેડ સબ્જેક્ટ તરીકે કોઈ પણ હોય, દરેક જગ્યાએ હેડ આવશે. અને અહીં પણ આપણે વી થ્રીનો જ ઉપયોગ કરવાનો છે. તો હેડ રામ પ્લેડ ક્રિકેટ. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં હેલ્પિંગ વર્બ તરીકે ઉપયોગ થશે હેવ અથવા તો હેઝનો. અહીં સબ્જેક્ટ રામ છે એટલે હેઝ આવ્યું, તો હેઝ રામ. પછી આપણે પિન ઉમેરવાનું આવે છે, અને પિન ઉમેર્યા પછી વીવન પ્લસ આઈએનજી આવે, તો પ્લેઇંગ. અને છેલ્લે ક્રિકેટ. તો હેઝ રામ પિન પ્લેઇંગ ક્રિકેટ. તો આ રીતે અલગ અલગ ટેન્સના વાક્યોની ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાક્ય રચના આ રીતની હોય છે, અને એમાં ટેન્સ પ્રમાણે હેલ્પિંગ વર્બ મૂકીને પછી સબ્જેક્ટ, પછી વર્બનું રૂપ ટેન્સ પ્રમાણે, અને છેલ્લે ઓબ્જેક્ટ, અન્ય શબ્દો જે કાંઈ આવતું હોય છે. શોર્ટમાં સમજાવું તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હેલ્પિંગ વર્બ આવશે ડુ કે ડઝ, અને મેઇન વર્બ તરીકે વી વન. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હેલ્પિંગ વર્બ ડીડ અને મેઇન વર્બ વી વન. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં હેલ્પિંગ વર્બ આવે શેલ અથવા વિલ અને મેઇન વર્બ વી વન, એટલે કે મૂળરૂપ. તો ઇન્ટ્રોગેટિવમાં ત્રણેય સાદા કાળમાં મેઇન સબ્જેક્ટ પછી જે આપણે વર્બ મૂકીએ છીએ એ ત્રણેયમાં વી વન જ આવે, હેલ્પિંગ વર્બ બદલે છે. એવી રીતે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં હેલ્પિંગ વર્બ તરીકે એમિઝાર ત્રણમાંથી એક મૂકવાનું સબ્જેક્ટ પ્રમાણે, અને મેઇન વર્બ તરીકે વી વન પ્લસ આઈએનજી, એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. એવી જ રીતે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં હેલ્પિંગ વર્બ તરીકે વોઝ વેર મૂકવાનું કરતા મુજબ, અને મેઇન વર્બ તરીકે ત્યાં પણ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં હેલ્પિંગ વર્બ તરીકે હેવ અથવા હેઝ, અને મેઇન વર્બ તરીકે વી થ્રી, એટલે કે ભૂતકૃતંત. પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં હેલ્પિંગ વર્બ તરીકે હેડ, અને મેઇન વર્બમાં વી થ્રી, એટલે કે ભૂતકૃતંત. અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં હેલ્પિંગ વર્બ તરીકે હેવ અથવા હેઝ કરતા પ્રમાણે, અને અહીંયા આપણે જે મેઇન વર્બ મૂકીએ એની આગળ પહેલા બીન ઉમેરવાનું છે, અને બીન પછી વી વન પ્લસ આઈએનજી, એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ વિડીયોમાં આપણે ત્રણે ત્રણ પ્રકારની વાક્ય રચનાઓ શીખ્યા. હવે આના આધારે ટેન્સ ચેન્જનો તમને જે પેરેગ્રાફ પૂછાય તેનો તમે સરળતાથી જવાબ લખી શકશો. આ બધા જ ટેન્સની વાક્ય રચના તમે યાદ રાખીને એનો સરળતાથી જવાબ લખી શકો. તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે તમને બોર્ડમાં જે રીતે ટેન્સ ચેન્જનો પેરેગ્રાફ પૂછાય છે એવા પેરેગ્રાફની આપણે પ્રેક્ટિસ કરીશું, તેની આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.